આચાર્ય શ્રી ગોપીનાથજીનો પ્રાદુર્ભાવ સંવત 1831માં જોધપુર રાજસ્થાન ખાતે થયો. નાનપણથી જ આપ શ્રી ખૂબ જ પ્રતાપી અને તપસ્વી આચાર્ય હતા. આપશ્રીના પિતા શ્રી રઘુનાથજી શ્રી ગોપીનાથજી સહિત અમદાવાદ ખાતે કાયમી નિવાસ કરવા માટે પધાર્યા. સંવત 1851માં ગોસ્વામી હવેલી આ મંદિરની રચના થઈ અને આ સ્થાન પર શ્રી ગોપીનાથજી સપરિવાર બધા જ ભાઈઓ અને આપશ્રીના બાળકો અહીંયા બિરાજ્યા. ખૂબ તપસ્વી આપનું ચરિત્ર હોવાના કારણે આપ સદા અનુષ્ઠાનમાં રત રહેતા અને ભગવત સેવામાં નિમગ્ન રહેતા. અહીંયા આપે અમૃત સંજીવની વિદ્યા, કે જે વિદ્યા દ્વારા મૃત વ્યક્તિને જીવિત કરી શકાય છે, સંજીવન આપી શકાય છે, તે વિદ્યાનું અનુષ્ઠાન કર્યું. તે અનુષ્ઠાન અખંડ દીપકની સન્મુખ કરવામાં આવે છે અને અહીંયા શ્રી નટવર પ્રભુના શૈયા મંદિરના દીપકજી સન્મુખ આપે આ અનુષ્ઠાન શરૂ કર્યું અને અનુષ્ઠાન સિદ્ધ થતાં દીપકજીમાંથી જે કાજળ પ્રકટ થતું હોય છે સામાન્યત્વે, તેમાં અલૌકિક સંકેત સ્વરૂપે કુમકુમ પ્રકટ થયું અને એ કુમકુમ પ્રકટ થવાના કારણે આપને આ વિદ્યા સિદ્ધ થઈ તેનો સંકેત પ્રાપ્ત થયો. આપ શ્રી ખૂબ જ વિદ્વાન આચાર્ય થયા આ પરંપરામાં, કે જેઓએ શ્રીમન મથુરેશાષ્ટક તેમજ શ્રીમન નટવરાષ્ટક નામક ગ્રંથો રચ્યા છે. જે નટવરાષ્ટકનું પાઠ અદ્યાવધિ ઘણા વૈષ્ણવો કરી રહ્યા છે અને એનાથી કૃતાર્થ થાય છે. શ્રી ગોપીનાથજી દાદાજી મહારાજ પછી આપના લઘુભ્રાતા શ્રી છોટાજી મહારાજ શ્રી બ્રજભૂષણજી મહારાજ આ ગાદી પર આસીન થયા અને તેઓએ પણ આ પરંપરાને યુક્ત પ્રકારે નિર્વહન કરી. આ પણ ખૂબ વર્ચસ્વી અને પ્રતાપી હતા અને ગોપીનાથજીની સંજીવનીથી સિદ્ધ હતા. આપશ્રીએ સંવત 1894માં 56 ભોગ કર્યો, જે ગુજરાત ખાતેનો સર્વપ્રથમ 56 ભોગ માનવામાં આવે છે. તે 56 ભોગમાં અહીંયા લાખોની ભીડ થઈ, જેમાં 7 જણ ચગદાઈને ઠાકોરજી સન્મુખ હરિશરણ થઈ ગયા. આ જોઈને છોટાજી મહારાજને મનમાં ખૂબ તાપ થયો કે ભગવાનની સન્મુખ, ઠાકોરજીની સન્મુખ આવી ઘટના બની ગઈ અને ઠાકોરજીને આનો પરિશ્રમ પડશે. પ્રભુના પરિશ્રમનો વિચાર કરીને શ્રી ગોપીનાથજીનું દાદાજીનું ચિંતન કરીને આપે એ સાતોને સંજીવની વિદ્યા દ્વારા પુનર્જીવિત કરી નાખ્યા. આ દ્વારા તે સમયે વિરાજમાન જે કોઈ પણ વડીલો હતા તેઓ સર્વેએ આપને આજ્ઞા કરી કે આપે આ ભગવદ્ ઈચ્છાથી વિપરીત કૃત્ય કર્યું છે, કે શું આપે આ કેમ કર્યું? તેનું કારણ પૂછતા આપે આજ્ઞા કરી કે મેં મારો પ્રતાપ બતાડવા માટે કે આ પ્રકારે કોઈ લૌકિક ભાવના ધારણ કરીને આ સંજીવનીનો પ્રયોગ નથી કર્યો. આ પ્રયોગ ભગવદ્ સુખનો વિચાર કરીને અહીંયા જે વિજુગુપ્સક વાતાવરણ પ્રકટ થઈ ગયું હતું તેને નિવૃત્ત કરવા માટે ઠાકોરજીના સુખાર્થે જ સંજીવનનું દાન કર્યું છે. અને આપ સર્વે વડીલો મને જે પ્રકારે આજ્ઞા કરી રહ્યા છો તે રીતે હવે હું આ સંજીવનીનો વિદ્યાનો પ્રકટ પ્રયોગ કોઈ દિવસ નહીં કરું, તેઓ આપે સંકલ્પ ગ્રહણ કર્યો અને આજ્ઞા કરી કે શ્રી ગોપીનાથજીના દીપકજીની જે શરણ ગ્રહણ કરશે તેમને સર્વ સિદ્ધિ પ્રાપ્ત થશે. આજની તારીખમાં અદ્યાવધિ ઘણા ભક્ત શ્રદ્ધાળુઓ શ્રી ગોપીનાથજીમાં અખૂટ આસ્થા રાખે છે અને આ અખંડ દીપકજી જે 225 વર્ષથી પણ વધારે સમયથી બિરાજમાન છે તેમની કૃપાને પ્રાપ્ત કરે છે. જે કોઈ પણ લૌકિક અને અલૌકિક સિદ્ધિઓ પ્રાપ્ત કરવાની હોય છે તે સર્વેને તેઓ પ્રાપ્ત કરી શકે છે. શ્રી ગોપીનાથજીની કૃપા સમસ્ત વૈષ્ણવ સૃષ્ટિ પર, સમસ્ત ધર્માવલંબી લોકો પર સદા બની રહે તેવી શુભેચ્છાઓ હું પ્રકટ કરું છું.